જૂનાગઢના સ્કૂલ વાહન ચાલકોએ કલેક્ટર કચેરી આવેદનપત્ર આપ્યું. આરટીઓની સૂચનાથી ખાનગી પાસિંગના વાહનો સ્કૂલ વાહનમાં ઉપયોગ કરી શકાય નહીં, તેથી કમર્શિયલ પાસિંગને આરટીઓ દ્વારા સૂચના અપાઈ છે. મારું નામ અતુલ ઠક્કર છે. જૂનાગઢ જાવિયા સ્કૂલમાં વાહન ચાલક છું અને આજે જૂનાગઢ વાહન ચાલકો બધા એકી સાથે અહીંયા કલેક્ટર સાહેબશ્રીને આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ. અમારી માંગ એટલી છે કે જે અત્યારે પરિસ્થિતિ છે એ પ્રમાણે જે કેપેસિટી બાળકોની છે એ 14 થી કરી આપવામાં આવે. બીજું, પ્રાઇવેટ ગાડીને જ્યાં સુધી ટેક્સી કરાવવા માટે અમારી પાસે આર્થિક પૈસાની સગવડતા થાય ત્યાં સુધી અમને મુદત આપે. બીજું બાબત, અને ફેર મીટરમાંથી અમને મુક્તિ આપે. ના, ખાસમાં તો એ છે કે જો આ પ્રાઇવેટમાંથી ટેક્સી કરાવી દઈએ અને સ્કૂલ પરમિટ મળી જાય તો અમને વીમામાં, ઇન્સ્યોરન્સમાં બધામાં રાહત મળે. અને આનો જેટલો વહેલી તકે નિરાકરણ આવે તો પેરેન્ટ્સ તથા વાલી બાળકો, કોઈ આ ચોમાસાની સિઝન નજીક આવે છે, વરસાદ આવે છે, 13 તારીખથી સ્કૂલ ચાલુ થાય છે, એ પહેલા આનું કઈ નિરાકરણ થઈ જાય તો પેરેન્ટ્સ અને બાળકો હેરાન ના થાય એના માટે આજે અમે કલેક્ટરશ્રીને મહિલાજી આવેદન પત્ર આપ્યું છે. અને અમારી માંગણીને વહેલી તકે ધ્યાનમાં લઈ અને અમને યોગ્ય માર્ગદર્શન પૂરું પાડવા વિનંતી.